વાલા ભક્તો, વડતાલથી વાલા વાલા હરિકૃષ્ણ મહારાજને લગાવેલું ચંદન આપણને ત્યાંના સંતોએ આપ્યું છે, કોઠારી સ્વામી વગેરેએ. મૂળીધામથી પણ સંતોએ ત્યાંના દેવોને લગાવેલું ચંદન આપ્યું છે. આપણા વડોદરાના ઘનશ્યામ મહારાજને લગાવેલું ચંદન છે, અને અમારા સેવનીય સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજને લગાવેલું ચંદન. આ ચાર પ્રકારના ચંદન ભેળા કર્યા છે, અને આજ એની આપના લલાટે પવિત્ર સંતોના હાથે અર્ચા થનારી છે. તમે આ કોઈ વાત સામાન્ય સમજો છો? અરે ભાઈ, આપણું મસ્તક પાવન થઈ જાય, મન પાવન થઈ જાય, દિલમાં સારા વિચારો થાય, માથાના રોગ મટી જાય, ટેન્શન વયું જાય, પાપ બળી જાય, ભગવાનની સ્મૃતિ રહેવા માંડે, ધર્મ નિયમ પડવા માંડે, આપણી કેટલાય પ્રકારે ઉન્નતિ ઉન્નતિ થઈ જાય. સંતો જાઓ, પછી ત્યાં જે દંડવત ધૂન ને બધું કરે છે ને, ત્યાં જઈને સંતો પૂજન કરી આવજો. વાલા ઘનશ્યામ મહારાજને અર્ચા કરીએ છીએ એવો ભાવ રાખજો. આ કોઈ હરિભગત નથી, મૂર્તિધારી બધા જ મહાત્માઓ છે. એમાં બધામાં મૂર્તિ રહી છે, એ મૂર્તિની તમારે પૂજા કરવાની છે. બહેનોમાં પણ એમ બધા ભગવાન એમાં રહ્યા છે, એમ મારી પૂજા કરે. હવે અમે ધૂન બોલાવીએ છીએ, તમે બધા મૂર્તિધારીને બેસજો, એટલે સંતો મૂર્તિની પૂજા કરે. આપણી પૂજા કોઈ કરતું નથી, આપણને કોઈ દંડવટ કરતું નથી, કોઈ પગે લાગતું નથી, આપણા કોઈ દર્શન કરતું નથી. બધા જ ભગવાનના દર્શન કરે છે, ભગવાનને પગે લાગે છે, ભગવાનની પૂજા કરે છે, ભગવાનને હાર પહેરાવે છે. ભગવાન સિવાય બીજા કોઈ આપણા કોઈમાં નહીં, બધામાં ભગવાન બિરાજ્યા છે. અને આવી રીતે દિવ્ય ભાવ આપણે રાખી અને ભગવાનને લલાટે અર્ચા થાય છે એમ માનવું, અને જે પૂજક છે એ એવું માને કે હું પરમાત્માની પૂજા કરું છું, તો અક્ષરધામમાં જઈને મહારાજની પૂજા કરે, જે ફળ થાય તે ફળ સંતોને અહીંયા આ હરિભક્તમાં વિરાજમાન અક્ષરધામની મૂર્તિની પૂજા કરવાથી થાય થાય ને થાય. આ ટેકનિક છે, આને અજમાવવી જોઈએ, દિલમાં ધારવી જોઈએ. અને ભગવાનની પૂજા કરવા જવાનો સંતો? કોની પૂજા કરવાની? એમાં મહારાજ છે ને, એની કરો. કોઈ વ્યક્તિની પૂજા આપણે કરતા જ નથી એમ માનવું. મહારાજ મહારાજ શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામ ધેયમ શ્યામમ સીતમ દ્વિભુજમે ચતુર્ભુજમ ભક્તિધર્મતનયમ શરણમ પ્રપદ્યે શરણમ પ્રપદ્યે. સહજાનંદ સ્વામી મહારાજ. એ જિભાલ તિલક કેસર કેરો રાજે વાલા તારે ભાલે તિલક કેસર કેરો રાજે 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 કે મુખ જોઈને શશિયર લાજે રે મોહન વન તારા મુખની લાવન તા મીઠી રે મોહન વન મારી તારા મુખની લાવન તા મીઠી રે મોહન વન મારી તારા મુખની લાવન તા મીઠી રે મોહન વન મારી તારા મુખની લાવન બડે ભાવ છે ત્રિભુવન
નીલા વનતા મીઠી રે મોહન વન માણી તારા મુખ નીલા વનતા મીઠી રે મોહન વન માણી ઓહો મૂર્તિ મર મારી ઓહો મૂર્તિ મર મારી ચટક રંગીલા તારા મોળીરા ને છેડે ચટક રંગીલા તારા મોળીરા ને છેડે મોળીરા ને છેડે મોળીરા ને છેડે મન રૂડોલે છે મન રૂડોલે છે કેડે કેડે મોહન વન મારી મારું મન રૂડોલે છે કેડે રંગડો જામો છે ફૂલડા ને તોરે રંગડો જામ્યો છે ફૂલડા ને તોરે તારા ફૂલડા ને તોરે તારા ફૂલડા ને તોરે ભ્રમર ભમે છે ભમરા ભમે છે તહુ કોરે રે મોહન વન કેસર કેરુ રાજે અરે
ધ્યાન ધરવાનું છે, એકાગ્ર ચિત્તે કોઈ સંકલ્પ બીજા મનમાં આવવા ન જોઈએ. મૂર્તિ મૂર્તિ મૂર્તિ, બીજી વાત જ નહીં. સ્વામી નારાયણ રે સ્વામી, હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ Hey, Swami.
મની બહુ લાગે સ્વામી Swami Narayan, Swami Narayan,
સહજાનંદ સ્વામી મહારાજ ની જય. હાવી અલૌકિક મૂર્તિ અમને ક્યાંથી મળો નાથ, હજી આવી અલૌકિક મૂર્તિ અમને ક્યાંથી મળો ના. કોણ જાણે શું કૃપા થઈ આપની, કોણ જાણે શું કૃપા થઈ આપની, એ આજ આવ્યા અમારે હાથ, એ હરિવર આજ તમે આવ્યા છો અમારે હા. તમારી સાથે રહેવું છે, પિયું પકડી રાખજો હાથ, તમારી સાથે મારે રહેવું છે, પિયું પકડી રાખજો હાથ. બીજે ક્યાંય જાવું નથી, બીજે ક્યાં મારે જાવું નથી, વાલા રહેવું છે તમારી સંગા, હરિવર રહેવું છે બસ તમારી સંગા. વિક્રમ સંવત 2080 વૈશાખ વદ પડ્યો, તારીખ 24/5/24 શુક્રવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર કાલીબાગ વડોદરામાં બિરાજમાન વ્હાલાવાલા ઘનશ્યામ મહારાજના દ્વિદશાબ્દી મહોત્સવના ચોથા દિવસના સવારના સેશનમાં આપણે આજે પ્રવેશ્યા છીએ. શિક્ષાપત્રી ભાષ્યની કથા સવારના વારે ચાલે છે, એનો આજે આપણે કથા ભાગ 98મો આવ્યા છે. કાલે વાલાવાલા મંદિરસ્થ ઘનશ્યામ મહારાજના વિશમા બર્થડે નિમિત્તે અભિષેક થશે, અન્નકૂટ થશે, અન્નકૂટ આરતીના દર્શન થશે. એ અલૌકિક અભિષેક, એ અલૌકિક અન્નકૂટ જમતા મહારાજ આપણા નેણા જોઈને ઠરશે. આવતીકાલે આજે યજ્ઞનો આરંભ થાય છે. આજે આખો દિવસ હરિયાગ ચાલશે મંદિરના પ્રાંગણમાં. આપણે બધા એ યજ્ઞ નારાયણના દર્શન કરશું. યજ્ઞમાં વિવિધ હોમાતા સાહિત્યની સ્મેલ આવશે, એનાથી આપણા તનમનના પાપ પડશે, કેટલાક શરીરમાં વિષાણુ હશે, રોગ કરે એવા બેક્ટેરિયા વાયરલ એ બધું નાશ થશે, આંખોમાં એ ધુમાડો લાગશે ને જો આહુડા નીકળી જશે તો આંખમાં ઝેરી તત્વો હશે જે આંખને ડેમેજ કરે એવા એ બધા આંસુડા દ્વારા નીકળી જશે. યજ્ઞથી આ ભૂમિ બહુ જ પાવન થશે. જેટલી જગ્યાએ યજ્ઞ નારાયણનો પવિત્ર ધુમાડો જશે ત્યાં બધેથી પાપ અનિષ્ટ દુર્ગતિ નાશ થશે. ભગવાન સ્વામિનારાયણે બહુ યજ્ઞ કરાવ્યા હતા. આપણા દેશમાં વૈદિક સંસ્કૃતિમાં, વૈદિક પરંપરામાં યજ્ઞ યાગાદીનું બહુ મોટું મહાત્મ્ય છે. યજ્ઞ નારાયણના દર્શન સાક્ષાત પરમાત્માના દર્શન તુલ્ય હોય છે, એમાં એ ભાગ્ય મળે, યજ્ઞ નારાયણને પ્રદક્ષિણા ફરવા મળે તો એ પ્રદક્ષિણાનું તો બહુ મોટું પુણ્ય છે. વાત યાદ આવી ગઈ,
વાલા ભક્તો, આપણે બધાય અત્યારે ચાર પ્રકારના ભજનને રાત્રિ દિવસ કન્ટિન્યુઅસ ચલાવીએ છીએ, એમાં વિરામ જ નહીં. આપ બધા જાણો છો, આપણા મંદિરમાં રાત દિવસ અખંડ ભગવાનના ભક્તો ચાર પ્રકારે ભગવાનને પકડીને બેઠા છે કે હમ આપકો જાને નહીં દેંગે. કેટલાક ભક્તો દંડવટ કરે છે, 500 500 1000 1000 દંડવટ કરનારા બેઠા છે. રોજના અમારા સાધુ સાધકોમાં છે, કેવું ભજન થાય છે, કેવું મહારાજને ગમતું હોય મને કયો છે. આપણો ઘનો છે ને એ ભજન પ્રિય છે, ધન પ્રિય નથી. આપણા વાલા ઘનશ્યામને પૈસામાં પ્રેમ નહીં, ધન ઉપર નજર નથી એની. આપણા ઘનશ્યામને શુદ્ધ પ્રેમ જોઈએ છે, પૈસો નહીં. વાલા આપણા ઘનશ્યામને બધાના કારણ શરીર બાળીને મહામુક્ત બનાવવાની ભાવના છે. માટે ભજન કરો, ભજન કરો, ભજન કરો, ભજનની ભેટ આપો, જે એમની ગમતી ભેટ છે. ધન પણ જોઈએ, પણ એ તો માં લક્ષ્મીજી સાક્ષાત આ ઉત્સવ સમયે આમાં સેવામાં ઊભા હોય છે, એ તો ભગવાનનો ઈશારો થાય એટલે આવી જાય. કાંઈ નો માથાકૂટ કરવી પડે, ધનને યાર યાદ જ ના કરવું પડે. આ તો ભજનની શ્રેષ્ઠતા બતાવવા સારું ધનને હું કમ્પેરિઝનમાં યાદ કરું છું. ક્યાં ભગવાન શ્રીહરિનું ધ્યાન, ભજન, કીર્તન, સ્મરણ, દંડવટ, પ્રદક્ષિણા, પૂજા, સ્મરણ, એની આગળ તો દુનિયા આખી ધૂળ છે. કેટલા દંડવટ કરે, એક એક દંડવટનું 10 10 અશ્વમેધ યજ્ઞ અને એ પણ અવભૃત સ્નાન સહિતનું પુણ્ય મળે છે. અર્થાત એટલો બધો વાલા મહારાજનો લથબત્તો રાજીપો મળે. એ કણકીએ રાજીપો મળે ને ખાઈપો ન ખૂટે. આ તો ઢગલા થાય જ ઢગલા. આપણને ખબર નથી કે આપણે અત્યારે આ 7 દિવસમાં શું કમાઈ રહ્યા છીએ, ક્યાંથી ક્યાં જઈ રહ્યા છીએ, કેટલી ઉન્નતિ થઈ રહી છે. ગતાગમ નથી હો, આ તો છોકરાના હાથમાં ચિંતામણી છે. શું મારા હાથમાં આવ્યું છે એની એને બિચારાને ખબર નથી. એમાં કેટલાકને એ ખબર નથી કે આપણે અત્યારે આ ભજન મહોત્સવમાં શું શું ફાયદો પામી રહ્યા છીએ. જબરજસ્ત તેજી છે સાહેબ, ધામ ધામ કમાણી છે અત્યારે પુરુષોત્તમના રાજીપાની. તો આવું નિમિત્ત હોય ત્યારે આવો બધો આપણે છે ને કમાવાનો મોકો મળે ને રળી લેવાય. આમાં તો થનગનાટ ભજનિયા હોવા જોઈએ કે જેના દિલમાં એમ થાય કે પહેલી લાઈનમાં જઈને બેસી જાઓ. અલે આ ઊંઘ છે આવે, માણા ધંધા માટે રાતે 12:30 હોતા હોય ને તો હવારે 4-5 જાગીને પ્લેન ટ્રેન પકડે, સમજ્યા. આપણે કોણ છીએ, કોના છીએ, ક્યાં આવ્યા છીએ, શું કરવા આવ્યા છીએ. આ ઉત્સવનું નામ અમે ભજન મહોત્સવ રાખ્યું છે. તમને કાંઈ એની અક્કલ ન પડે. કાલે આપણે પદયાત્રા લઈને ગયા હતા ને, તો પદયાત્રા લઈને આપણે પાછા આવ્યા ત્યારે કેટલાક હખિયા રોડને કાંઠે હૂતા હતા. ગરમી ને ગંધારા ગોડડા ને કૂતરા આટા મારે ને વાસણ ખકડે ને વાહનના ધુમાડા ને આરામથી હૂતા હતા. ત્યારે મને એક વાત યાદ આવી, દામોદરાનંદ બ્રહ્મચારીએ સુબોધસાગર લખ્યું છે, મોક્ષ માર્ગના પગથિયા એવું એનું ઉપનામ છે. જેમ ગાંધીજી આત્મીય કથા લખીને એનું ઉપનામ લખ્યું સત્યના પ્રયોગો, એમ આમાં ઉપનામ છે. એમાં એક કથા લખી છે, સવારનો પહોર હતો,
ભગવાન શ્રીહરિના અતિ પ્યારા ભક્ત કેસરા ભગત એ વહેલા ઉઠી મંગળા આરતી કરવા માટે આમ જાતા હશે, જાણો. પછી મંદિરે ભજન કીર્તન ખૂબ કર્યું, કથા વાર્તા ખૂબ કરી, 8 વાગ્યે પાછા આવતા છે. તો એક માંગણ સ્ત્રી એના છોકરાને ઉઠાડે છે રોડને કાંઠે, હુતેલા બાદશાહ. એ શું બોલે છે? હે ઉઠ, આ દખિયા બધા ધોળા ધોળ કરવા માંડ્યા, એ હખિયા હવે તો ઉઠ કે. એ દખિયા ને હખિયા જે શબ્દ વાપર્યો ને આપણે કેહરા ભગતે સાંભળ્યો ને, મનમાં એમ થયું કમાલ છે, કમાલ છે. એ બધા હખિયા, આપણે વહેલા ઉઠી ભજન કરીએ, વહેલા ઉઠી નીતિ પ્રમાણે ધંધો કરીએ ભગવાનની આજ્ઞા પ્રમાણે, તો આપણે બધા દખિયા. આમાં હખિયા કોણ કોણ છો? મોડા જેટલા આવ્યા એ બધા ઓલા માંગણની છોકરા જેવા હખિયા. કેવો હખિયા? એ રોડે હોય રે, હું અહીં શું કામ હોય? અહીં તો જે દખિયા હોય વહેલા ઉઠીને ભજન કરવાવાળા, જન્મ મરણ ટાળવાની ઈચ્છાવાળા, માથે જન્મ મરણ દેખાતું હોય, એનું દુઃખ દેખાતું હોય, દખિયા વહેલા ઉઠીને ભજન કરે. બાકીના મારા બેટા ઊંઘે ન કરું. બોલો, હે હખિયા ઉઠ. તમે કાલ સવારે જેટલા 4-5 વાગ્યા પછી હુતા હોય ને એમ કહેજો, હે હખિયા ઉઠજો, આ દખિયા ઉઠી ગયા બધા. પણ જેટલા છો એટલા સાવધાન, તમે એલા ભગવાનમાં જોડાશો નહીં ને અમને ભગવાન ભૂલવાડશો એવું લાગે છે. આમાં તો કેવું બધા મંદિરમાં ભજન કરે, જો કેવા નંડવટ કરે, કેવી પ્રતિક્ષિણા ફરે, કેવી ધૂન બોલે, ભાઈઓ ભાઈઓ, અને કેવું મંત્ર લેખન કરે છે. આમ મંદિરમાં જઈએ ને તો નર્યા દિવ્ય દિવ્ય વાઇબ્રેશનો એટલા બધા આમાં આમાં આવે છે કે આનંદ આનંદ થઈ જાય. ભગવાન વ્યાસજીએ શાંતિ પર્વમાં જે અદભુત દંડવટનો મહિમા લખ્યો હતો, મેં તમને કહ્યો હતો, એકોપી કૃષ્ણસ્ય કૃત પ્રણામો દશાશ્વમેધાવ ભૃથેન તુલ્યઃ, દશાશ્વમેધી પુનરેતિ જન્મ. દશાશ્વમેધ કરનારો માણા ફરીને જન્મે ખરો, કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. બોલો, હે વાલાઓ, એને ફરી વાર જન્મવાનું હોતું નથી, ધામમાં જ જાય છે. પ્રણિધાય શિરો ભૂમૌ નમસ્કાર પરો રવે હે, તત્ક્ષણાત સર્વ પાપેભ્યો મુચ્યતે નાત્ર સંશય. જોયું, જે પૃથ્વી પર મસ્તક મૂકીને પરમાત્માને નમસ્કાર કરે છે તે તત્કાળ સર્વ પાપથી મુકાય છે, તેમાં લેશ માત્ર સંશય નથી, મુચ્યતે નાત્ર સંશય. વળી ભગવાન વ્યાસ આપણને જ્ઞાન દેવા માટે પ્રગટ થયા હતા, એમણે ભાગવત લખ્યું. ભાગવતના 12મા સ્કંદમાં 12મામાં શ્લોક 23મામાં આવું લખ્યું છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ, નામ કીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. પ્રણામો દુઃખ શમનસ્તથા, પ્રણામો દુઃખ શમનસ્તથા, નમામી હરિ પરમ,
આ શ્લોકમાં નામ સંકીર્તનનો મહિમા અને દંડવટનો મહિમા, પ્રણામનો મહિમા, બેય મહિમા ભગવાને લખ્યો ભાગવત જેવા ઉત્તમ પુરાણમાં. ભગવાનના નામોનું સંકીર્તનમ તમામ પાપોનો નાશ કરનાર છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રટો રટો, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હે વાલા ભક્તો, કરોડો જન્મના આપણને કરોડો પાપ વળગ્યા છે, ઓછા આપણે પહેલા જન્મોમાં બગડેલા નથી, બહુ બગડેલા જ છીએ. હવે બહુ સ્મરણ કરવું પડશે તો બધા પાપ બળી જશે. અને ભગવાનના ચરણોમાં કરેલ પ્રણામ હંમેશને માટે તમામ પ્રકારના દુઃખોને શાંત કરી દે છે. પ્રણામો દુઃખ શમનઃ, બધા દુઃખનું શમન કરે છે. એ જ પરમ તત્વરૂપ શ્રીહરિને હું નમસ્કાર કરું છું. તમ નમામિ હરિમ પરમ, એવા પરમ પરમાત્માને હું નમસ્કાર કરું છું. આવી અદ્ભુત વાત ભાગવતજીમાં લખી છે, મને બહુ ગમી એટલે હું છે તે લઈને આવ્યો. વળી શ્રીમદ સત્સંગી જીવનમાં શતાનંદ સ્વામીએ લખ્યું, દાદા ખાચરને ભાગવત પુરાણનો પૂજાવિધિ સમજાવતા સમજાવતા શ્રીહરિ ભાગવત રૂપી શ્રીકૃષ્ણ પરમાત્માની સ્તુતિ કરતા કહે છે. શ્રીહરિ બોલ્યા, હો શું બોલ્યા? નમસ્તે દેવ દેવેશ શંખ ચક્ર ગદાધર ત્વત પ્રદક્ષિણયા કૃષ્ણ બ્રહ્માંડાનામ પ્રદક્ષિણા. આવ્યા દિમાગ મેં પ્રદક્ષિણાનો મહિમા આવ્યો. સ્વામિનારાયણ ભગવાન પોતે કહે છે કે હે દેવોના દેવ, હે શંખચક્ર ગદાધર પરમાત્મા શ્રી કૃષ્ણ, તમને નમસ્કાર કરું છું. પછી હે પ્રભુ, આપની પ્રદક્ષિણા ફરવાથી અનંત કોટી બ્રહ્માંડની પ્રદક્ષિણા થઈ જાય છે. લ્યો કરો વાત, આવું તમે ક્યાંય સાંભળ્યું તું? આ સત્સંગી જીવનમાં અનંત કોટી બ્રહ્માંડની પ્રદક્ષિણા થઈ જાય છે. તમે કલ્પના કરો, અનંત કોટી બ્રહ્માંડમાં કેટલા ભગવાનના અવતાર હોય, કેટલા ભગવાનના સંતો હોય, ઋષિમુનિઓ હોય, વેદો, તીર્થો, મૂર્તિઓ, ધામો, નદીઓ, બધાની પ્રદક્ષિણા, ભગવાનની પ્રદક્ષિણા કરવા થઈ જાય છે ને. સત્સંગી જીવન આને ખોટું કેમ કહેશો? કેટલી મોટી વાત છે. આડાવાળા રખડવું ને આડાવાળા માકલા મારવા ને આમ તેમ બીજું ત્રીજું કરીને ટાઈમ બગાડવો ને આવી ભક્તિ ન કરવી, એ તો પશુપણું કહેવાય. સારું નહીં, ભગવાનને ગમે નહીં આ તમને કહ્યું. ભલે ભગવાન વ્યાસે ભવિષ્ય મહાપુરાણ બ્રાહ્મ પર્વ કલ્પ 7 અધ્યાય 95 શ્લોક 46 એવું લખ્યું, ત્રિભિ પ્રદક્ષિણામ કૃત્વા યો નમસ્કુરુતે રવિમ ભૂમૌ ગતેન શિરસાસ યાતિ પરમાં ગતિમ સ યાતિ પરમાં ગતિમ. અર્થાત જે ત્રણ પ્રદક્ષિણા કરીને પૃથ્વી પર મસ્તક નમાવી સૂર્યનારાયણને નમસ્કાર કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. સૂર્યનારાયણ સાક્ષાત નારાયણ છે. આપણા માટે તો આપણો ભગવાન સાક્ષાત પ્રગટ પ્રમાણ બિરાજે છે. ત્રણ પ્રદક્ષિણા કરીને ઘનશ્યામ મહારાજને આમ નમો ને સયાતિ પરમામ ગતિ, પરમ ગતિ પ્રાપ્ત થાય. લો આટલો બધો પ્રદક્ષિણાનો મહિમા છે તો શું કામ ન કરીએ? બોલો, શું કામ પ્રદક્ષિણા ન કરીએ? યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ. જી 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 જી, ભગવાન વ્યાસે કરેલા સ્કંદ પુરાણના માહેશ્વર ખંડ અંતર્ગત અરુણાચલ મહાત્મ્ય આવે છે ત્યાં પૂર્વાર્ધમાં અધ્યાય 9 આ 23મો શ્લોક છે. તમને ખ્યાલ હોય તો
આપણે પૂજાદિમાં યજ્ઞાદિમાં બેઠા હોઈએ ત્યારે બ્રાહ્મણ આ શ્લોક બોલે છે, આની ગાના જે બાપાની જન્માંતર કૃતાની છે, તાની તાની વિનશ્યતિ પરીક્ષણામ પદે પદે, કદાચ તમે સાંભળ્યું હોય તો એ આ શ્લોક છે. આપણે સાંભળ્યો છે પણ એનો અર્થ સમજ્યા નથી. સ્કંદ પુરાણનો છે, અદ્ભુત શ્લોક છે. એનો અર્થ એવો થાય છે, જીવે આ જન્મમાં કે અનેક જન્મમાં જે જે પાપ કર્યા હોય, આની કાની જપાવવાની ગમે તે, આપણે નથી કહેતા એ તે પેતે પેતે ગમે તે, આની કાની જપાવવાની જન્માંતર કૃતાની આ જન્મ કે ગમે તે જન્મમાં કર્યા હોય, તાની તાની વિનશ્યંતી પ્રદિક્ષણામ પદે પદે, અર્થાત તે તમામ પાપો પ્રદિક્ષણાના પગલે પગલે નાશ થાય છે, પદે પદે એટલે કે પગલે પગલે બધા પાપ બળીને ખાક થાય છે. આ છે પ્રદિક્ષિણાનો મહિમા. કોણ નહીં પ્રદિક્ષિણા કરે ભગવાનને કહો જોઈ. જેના ગોઠણ વ્યાજ્ઞા હોય, જે બચારો ચાલી ન શકતો હોય એને આપણે કાંઈ કહેતા નથી, પણ જેને ભગવાને હજી પગ સારા આપ્યા છે એ પરમાત્માની પ્રદિક્ષિણા કરીને આવો મોટો દિવ્ય લાભ કેમ નહીં લે? શું કામ ભજન નહીં કરે? કોણ એવો ભાગ્યો હશે કે આ લાભ ન લૂંટે? લૂંટવા જેવો લાભ છે. આમ 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 હોશ ન હમાય અહીંયામાં કે આપણે આ બધું કરી લઈએ, પછી ક્યારે આવો મોકો મળે? અહીંથી ગયા પછી કોને ખબર તમે શું કરશો ને કેટલું કરશો ને ક્યાં રખડશો? સમજાણું તમને? હમણે પેલા બધા મોટા મોટા બધા પોલીસ અધિકારીઓ આવ્યા હતા 20-22, તે હું એની પાસે બેઠો હતો તો મને એવી વાત કરતા હતા, મને કે હમણાં છે ને એવો ક્રેઝ આવ્યો છે. મેં કેવો? કે આમ કાશ્મીર ને ઓલ્યુન ઓલ્યુન બધે ફરવાનો, મને બહાર રખડવા જવાનો બહુ ક્રેઝ છે, બહુ બધા રખડવા જશે. પછી મેં એને કહ્યું, એનું કારણ જાણો છો સાહેબ? મને કે શું? મેં કીધું પહેલાં બધાને કાંઈ નહોતું, હવે બધાને થોડુંક થઈ ગયું, પૈસા ભેગા થયા ને, વાપરવા તો પડે, એટલે ફેમિલીને લઈ આમ બીજે ત્રીજે ડુંગરે ચડે અને નદી નાળા ને ડુંગરા ને બધી પ્રાકૃતિક હવા ને એ બધું જોઈને આહા એમ કરે. નદી જોઈને ખુશ થાય ને ડુંગરો જોઈને ખુશ થાય ને હાય બાબા મજા આવી ને હોટલમાં ખાય ને મોટા મોટા એવા જે રેસ્ટોરન્ટ હોય એમાં રાત રહે, ખૂબ રૂપિયા વાપરે ને પછી પાછા આવે, ભાવ મજા આવી, ભાવ મજા આવી એમ કરે, જે મળે એને વાતું કરે. તમે ગયા છો? અમે ગયા હતા, જુઓ ફોટા, હું ક્લિપ મોકલીશ તમને. આમ બિચારા સુખી થાય ને વાતું કરીને બીજાને સુખ આપે, આવા બહુ છે. શું આનું ફળ? શું આમાંથી મળે? હે, મહેનત કરીને રૂપિયા રેડ્યા પછી આવી રીતે વાપરીને આનંદ મેળવ્યો. જ્યારે આ અમારા વાલા ભક્તો સંતો તો ભગવાન અર્થે રૂપિયો વાપરે, ઓ મોજ શોખમાં રખડવામાં પાય નહીં, અને આ બધા બીજે ત્રીજે રખડવા ન જાય, હો તીર્થયાત્રા કરે, પ્રદિક્ષિણા ફરે, ભગવાનને દંડવટ કરે, એમાં પછી બધો વ્યાયામ આવી જાય. એવી ભગવાને દયા કરી છે. કહો, શારીરિક આપણું ધ્યાન રાખ્યું છે, માનસિક આપણું ધ્યાન રાખ્યું છે, વ્યવહારિક સામાજિક કૌટુંબિક બધી રીતે ભગવાને ભગવાનના મોટા આર્ષ દ્રષ્ટા પુરુષોએ આપણું ભલું થાય એમ ગ્રંથો લખ્યા, વાતો કરી છે, ને આપણા માટે તો એણે કેટલું કેટલું કર્યું. હવે આપણે આપણા માટે કરવામાં ઉમંગ નથી, મારું દેહને માટે હવને કરવું છે, જીવને માટે મારો કોઈ કાંઈ કરતો નથી, અર્થાત જે પોતે છે તે પોતા માટે કાંઈ કરતો નથી. આ દેહ તો પરાઈ બલા છે, આપણી બલા નહીં. પારિકા માટે મહેનત કરીને મરી જાઓ, આ પારિકો પ્રાણી તો સ્મશાનમાં જઈને રાખ થાય ને જીવને હાથમાં કાંઈ નહીં આવે. માટે જીવ અર્થે કરો, માયારૂપ પરાયો આ દેહ એને માટે ઇન્દ્રિય અંકણ માટે કાંઈ ન કરાય, હવે એને તો ઉપયોગમાં લઈને આપણા જીવ માટે ઘસી મરાય, આટલો વિવેક તો આવવો જોઈએ કે નહીં? હવે આટલા વર્ષથી કથા સાંભળીએ છીએ. પ્રદિક્ષિણા પદે પદે સાંભળ્યું ને તમે?
જન્માંતર કૃતાની ચ જન્મો જન્મના પાપો તાની તાની વિનશ્યંતિ, બધા નાશ પામે. તો શું કામ એ કામ ન કરી. અને સાંભળો, જ્યાં સુધી માથામાં નાના મોટા પાપ ખદબદતા હશે ને ત્યાં સુધી ભગવાનમાં જોડાવાની મજા નહીં આવે, એટલું નહીં જોડાઈ શકાશે નહીં, પાપ નડે છે. અને એટલે જ શાસ્ત્રમાં લખ્યું છે કે પાપ થઈ જાય પ્રાયચિત કરી નાખવું એટલે ભજન શાંતિથી થાય, નહીં ભજનમાં નિર્ણિટ કરે. ભજનનું સુખ જ ન આવવા દે, પાપ જેવી કોઈ ભૂંડી બલા નહીં. અને જો પ્રદિક્ષિણા ફરવાથી ડગલે ડગલે જન્મો જન્મના પાપ બળી જતા હોય તો આપણે એને રાખીને શું કરવા જોતા જ કહે ને, જેને પાપ રાખવા હોય હરામ. જો કોઈ પ્રદિક્ષિણા ફરવા ગયો તો નહીં જવાનું, પાપ હાચવો, કામ લાગશે તમને નરકમાં જવા સારું. અને જેને પાપ ન રહેવા દેવું હોય એ સ્વામિનારાયણ 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 બોલતા ફરો ફરો, 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક કલાક લ્યો, લાભ લ્યો. ભગવાનને સ્મરણ કરતા જાય, ભગવાનની સામું જોતા જાય અને પ્રતિક્ષિણા કરતા જાય. ને એમ માનીએ કે હિલ સ્ટેશન ઉપર રખડવા નીકળ્યા છીએ, મોડી વાતું કામ કરીએ, હારામ હારું આમ આમ હા હા ભગવાનને પ્રતિક્ષિણા ફરીને મોજ કરીએ. આનું નામ ભગત પણ કહેવાય. હલો હોય ટાબરિયાઓ, જાગો છો, ખોઈ ગયા છો? ઠીક છે, માઇક ઓપરેટર આ છોકરા પાસે જાઓ. તમારી બાળસભામાં શું શીખવાડે છે, તમને શું યાદ છે, તમે શું શીખ્યા છો, એ જેને કહેવું એ હાથ ઊંચો કરો. આપો હાથ ઊંચો કરો. એનો ગુરુજી જય સ્વામિનારાયણ. બાળસભામાં એવું શીખવાડે કે આપણે એકબીજાની મદદ કરવી જોઈએ અને કુસંગી મિત્રોને રાખવા, આપણે સારા મિત્ર બનાવવા જોઈએ. વાહ, આપબીજાને. ગુરુજી તમે ઉચ્ચગાર્ડનમાં હતા તો તમે એવું કીધું હતું કે સંતો આપણી સાચીમાં હોય છે. ગુડ. ગુરુજી કાલે કથામાં આવ્યું હતું કે મહારાજ ચાહે તો આપણને ગમે ત્યારે કોઈ પણ રીતે બચાવી શકે છે અને ના ચાહે તો ગમે તેમ કરીને મારી પણ શકે છે. તો પછી ચાલો આપો. ગુરુજી કાલે છે ને એક હિતેશભાઈની વાત આવી હતી, 150 મેં કાલે આવ્યા હતા ને તો એને કીધી હતી. બહુ સરસ. જય સ્વામિનારાયણ ગુરુજી. જય સ્વામિનારાયણ ગુરુજી. હરિગુણ સ્વામી એક ક્લિપ બતાવી હતી, એમાં આવ્યું હતું કે બે ફ્રેન્ડ હતા, એમાંથી એક ફ્રેન્ડ ગટરની ટાંકી હતી એમાંથી એનું ઢાંકણું ખુલ્લું હતું તો એને ખબર નહોતી ને, તો એક ફ્રેન્ડ નીચે પડી ગયો. એટલે પછી સત્સંગી મિત્રને ખબર પડી ને, એટલે એને દોરડું લાવીને પછી ગટરમાં નાખીને પછી એને બચાવ્યો. વાહ, અદ્ભુત. ચાલો પાછળ જાઓ. ગુરુજી જ્યારે ઉદ્ઘાટન કરવા આવ્યા હતા ત્યારે વાત કરી હતી કે જો કોઈ ભગવાનના ભક્તોને દુઃખી કરે તો ભગવાને જેમ નૃસિંહ રૂપે ભક્ત પ્રહલાદની રક્ષા કરી હતી તેમ રક્ષા કરે. સરસ. પાછળ. ગુરુજી આપણે એવા મિત્રો રાખવા જોઈએ જે આપણને દુઃખમાં અને સુખમાં બે ટાણે આપણને હેલ્પ કરી શકે. વાહ, હેલ્પ કરી શકે. વાહ. પાછળ. ગુરુજી કાલે ચિન્મય સ્વામી આવ્યા હતા ને તે ચિન્મય સ્વામીએ ક્લિપ દેખાડી હતી, એમાં એક વાઘ હતો અને એક બચ્ચું હતું, તે બચ્ચું જતું હતું અને વાઘ એની પાછળ પડ્યો, તે પાણીમાં પડ્યો ને તે પાણીમાં જઈને વાઘ એને ખાવા ગયો, પણ ભગવાને એની રક્ષા કરીને તે વાઘ દૂર વયો ગયો અને બચ્ચું બચી ગયું. સરસ. ભગવાન આપણી રક્ષા કરે, દંડવટ કરીએ, પ્રદિક્ષિણા ફરીએ, ધૂન બોલીએ, વહેલા ઉઠીને આવી જઈએ તો. આપો. કાલે સંત કીર્તન સ્વામી એક ક્લિક બતાવી હતી, એમાં એવું હતું એક કૂતરો ખોવાઈ ગયો હોય ને તેમાં માલિકે પોસ્ટર લગાવ્યો જગ્યાએ જગ્યાએ, આ કૂતરો મળે તો દેવા આવે, તે ઘોડાને મળ્યો છે, તે ઘોડા તે કૂતરામાં શિયાળ દોડ્યું હતું તે ઘોડાએ તેની રક્ષા કરી હતી. સરસ. બાળ શિબિરમાં પૂજ્ય ચિન્મય સ્વામીએ કીધું હતું કે આપણા મહારાજમાં પ્રગટ ભાવ રાખવો. વાહ. આપણે સત્સંગી અને સારા મિત્રો રાખવા. સરસ.
ગુરુજી કાલ ચિન્મય સ્વામીએ કીધું હતું કે આપણે હંમેશા ભગવાનને ધરાવીને જમવું જોઈએ. શાબાશ, સરસ. વાલા બાળકો, હવે સાંભળો, આજ મારે તમને એક વાત કરવાની છે. થોડી સમજવા જેવી છે, થોડી આશ્ચર્યકારી છે અને અતિશય મોટી ઓથેન્ટિક. આત્મતત્વ અને શરીર અલગ છે. જીવાત્માને પુનર્જન્મ થાય છે અને એની ગતિ પણ થાય છે. આ બધી વાતોને આજના બુદ્ધિશાળી અને સાયન્ટિસ્ટ માણસોએ પ્રૂફ કરેલી આપની આગળ રજૂ કરું છું. આપ જાણતા હો ન જાણતા હો, પરંતુ કેટલાક પંથો એવા છે કે જે પુનર્જન્મમાં માનતા નથી. કેટલાકને એવું માનવું છે કે આત્મા અને શરીર અલગ નથી. આ દેહ છે એ જ આત્મા છે. દેહ જન્મે અને મરે એટલે પૂરું, પછી કાંઈ હોતું નથી એમ ઘણા માને છે. વિદેશમાં એક ખાંડલીના જ્ઞાનજીવન સ્વામીના શિષ્ય સંજયભાઈ ડૉક્ટર હતા. તે ત્યાં નર્સરીમાં સેવા કરે ડૉક્ટર તરીકે. તો એક દિવસ મારી પાસે બેઠા હતા તો એણે મને વાત કરી, મને કે સ્વામીજી, ભારતીય લોકોમાં અને અહીંના અમુક લોકોમાં એવો ફેરફાર જોવા મળે છે. અહીંના જે માણસો છે જે પુનર્જન્મને સમજતા નથી, આત્માથી દેહને અલગ માનતા નથી ને એમ જ માને છે આ શરીર એ જ આત્મા, શરીર મર્યો તો હું મરી ગયો, શરીર જન્મ્યું એટલે હું જન્મ. મને કે એ લોકો અમારા નર્સિંગ હોલમાં દાખલ થયા હોય, અમે એની સેવા કરતા હોય તો એક જ એનો આગ્રહ હોય, ગમે એમ કરીને મને જીવાડ, મને જીવાડ, મને જીવાડ. મને કે 100 વર્ષનો ડોહન ડોહી થઈ ગયા હોય, 110 વર્ષના થઈ ગયા હોય પણ એને મરવું બિલકુલ ગમે નહીં. કેમ જે એ એવું સમજે છે કે મર્યા એટલે પતી ગયો. જ્યારે આપણા ઇન્ડિયન માણસોને એ પાકી ખબર છે, મરે છે દેહ આત્મા નહીં. તે આપણા લોકો તો આપઘાત કરે છે તો પણ એવું સમજીને કરે છે કે આ દેહ પાડી દેવો છે, પછી ક્યાંક બીજે સારો જન્મ મળશે. આપઘાત કરનારા પણ આત્માને દેહથી અલગ માનનારા આપણે હિન્દુ સંસ્કૃતિમાં આવું જ્ઞાન વૈદિક છે. ત્યાં એ લોકોને આત્મા અને શરીર એક જ, કશું જ નહીં, એટલે મરવું ગમે નહીં, જીવાડ 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 જ કરે. બહુ મોતથી ડરે, બહુ ડરે કે છે. આપણા ભારતીય લોકો એટલા બધા મોતથી ડરે નહીં, કંઈ નહીં મરી જાય બીજે જન્મ છું એમી માને. કેમ જે એને ખબર છે કે આત્મા મરતો નથી, આપણે તો જીવવાના, બીજે જન્મ મળશે. જ્યારે પહેલાં લોકોને એમ જ છે, મરી ગયા તો મરી ગયા પૂરું. આ ભારતની વિશેષતા છે, ભારતીય જ્ઞાનની વિશેષતા છે, વેદોની ગીતાની આપણા સંતોની આપણા અવતારોની આ બહુ મોટી વિશેષતા છે. એટલા માટે તો હંમેશા પાશ્ચાત્ય દેશોના માણસો ભારતને આધ્યાત્મિક જ્ઞાન માટે સેવવા સારું સદૈવ લાલાયિત રહે છે. કેટલાક લોકો આધ્યાત્મિક જાણકારી મેળવવા માટે ભારતમાં આવીને રોકાયા છે, રહ્યા છે, ઋષિકેશ વગેરે વગેરે હિમાલયમાં સારા સારા ક્યાંય સંતો હોય તો ત્યાં ગયા છે, યોગા શીખે, ધ્યાન શીખે, મનની શાંતિ મેળવે અને એમાં ઊંડું ઊંડું ઉતરે, અને કેટલાક તો પછી કાયમને માટે ભારતમાં જ સંત સાધુ બની રોકાઈ ગયા છે. એ ભારત દેશ સિવાય આવી ક્યાંય પણ ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આપણે આપણા શાસ્ત્રોમાં આત્મા અને શરીર અલગ છે એવું કહીએ છીએ. મેં આ શિક્ષાપત્રી ભાષ્યની કથાના માધ્યમે અત્યારે આપની આગળ એ વાત પ્રસ્તુત કરી છે. આપ જાણો છો કે અત્યારે જીવ, ઈશ્વર અને માયા એ ત્રણને સારી પેઠે જાણવું એને જ્ઞાન કહેવાય. એમાંના જીવતત્વને સારી રીતે જાણવું એ જીવનું જ્ઞાન કહેવાય. રૂથોણું સૂક્ષ્મ ચિદ રૂપો જ્ઞાતા વ્યાપ્યા કિલામતનું એ શ્લોક ઉપર વ્યાખ્યાન ચાલે છે. અને એમાં હવે જીવ હૃદયમાં રહ્યો છે, દેહથી જુદો છે એ વાતને વ્યવસ્થિત સમજવા માટે એક બની ગયેલી સાચી ઘટના આપને આગળ પ્રસ્તુત કરું છું. દીપ કાપડિયાની
પ્રેમથી સાંભળીએ. મુંબઈના બોરીવલી વિસ્તારમાં એક ગુજરાતી કુટુંબમાં તારીખ 21/5/1979ના રોજ એક બાળકનો જન્મ થયો. એનું નામ દીપ રાખવામાં આવ્યું. આ ભાઈ હજી જીવે છે, હમણાં તમને વિડીયા બતાવીએ. આ દીપ જ્યારે 10 મહિનાનો થયો, ઓનલી 10 મહિનાનો, ત્યારે મારવાડી ભાષામાં એણે બોલવાનું શરૂ કર્યું. હવે મુંબઈમાં જન્મેલો માણસ મારવાડી ભાષા બોલે એટલે આશ્ચર્ય તો થાય જ, અને એ વાત વાતમાં એવું કહેતો, મારું ઘર તો 100 ઓરડાનું છે અને આ ઘરથી તો મોટું મારે બાથરૂમ છે, આમ બોલે. મુંબઈમાં બધી બોરીવલી હકડાય છે કે આ તમારા ઘર કરતાં મોટું તો મારે બાથરૂમ છે. એટલે એના માતા પિતા એમ વિચારે કે આ શું બોલે, મારે આથી મોટું બાથરૂમ. પાછો કહેતો વાડીએ વાર, મારે ઉદયપુર જવું છે. એ દીપ અવારનવાર એવું કહેતો હતો કે મારે ઉદયપુર જવું છે. આવો ત્યાંની કાલી ઘેલી ભાષામાં એ છોકરો વારંવાર કહેવા લાગ્યો. એના માતા પિતાને કશું સમજાતું નહીં, પરંતુ દીપ 2 વર્ષનો થયો ત્યાં સુધીમાં બીજી 3 ભાષાઓ પણ બોલવા લાગ્યો, અને તેને વારંવાર તાવ આવે, ઘૂંટણમાં દુખાવો થવા લાગે. આ બાબતથી ચિંતિત થઈ તેના માતા પિતાએ ડૉક્ટરોને બતાવ્યું, પણ બધા જ રિપોર્ટ નોર્મલ આવ્યા. આ બધી તપાસ દરમિયાન ડૉક્ટર મહેતાનીએ એવું કહ્યું કે આ બાળકની ઉંમર 2 વર્ષની છે, પણ એનું મગજ 10 વર્ષના બાળક જેટલું ચાલે છે. ત્યારબાદ દીપના માતા પિતાએ અન્ય એક ડૉક્ટર રમાકાંત કેની, કે જે એક પેરાસાયકોલોજિસ્ટ હતા, એમની સલાહ લીધી. પેરાસાયકોલોજિસ્ટ એટલે પરામના વિજ્ઞાનના નિષ્ણાત, જે ઇન્દ્રિયાતીત જણાતા અનુભવો અને ઘટનાઓના વૈજ્ઞાનિક અભ્યાસ કરનારા, એને પેરાસાયકોલોજિસ્ટ કહે છે. એ ડૉક્ટર કેનીની સલાહ લીધી. ત્યારે ડૉક્ટર કેનીએ દીપ એક પુનર્જન્મનો કેસ છે એમ બોલ્યા. ત્યારબાદ ડૉક્ટર કેનીએ દીપની વધારે તપાસ શરૂ કરી, જેમાં તેઓએ દીપને ઉદયપુર વિશે પ્રશ્ન પૂછ્યા. તેમાં 18 વર્ષના આ દીપે ઉદયપુરના બીજા સ્થાનોના પણ નામ આપ્યા. જન્મ થયા બાદ દીપ ક્યારેય ઉદયપુર ગયો નથી, છતાં ત્યાંના સ્થાનોના નામ બોલે છે. તે પરથી ડૉક્ટર કેનીએ સંપૂર્ણ ખાતરી કરી લીધી કે આ દીપ ખરેખર પુનર્જન્મનો કેસ છે. પરંતુ તેની સંપૂર્ણ ખાતરી માટે ડૉક્ટરે અંતિમ પરીક્ષણ કરવા દીપ અને તેના માતા પિતાને નાથદ્વારાની યાત્રામાં જવાનું કહ્યું, જેમાં વચ્ચે ઉદયપુર આવે છે, ટેસ્ટિંગ થઈ જશે. આ દરમિયાન દીપની પુનર્જન્મની વાતના સમાચાર લીક થતાં પ્રતિષ્ઠિત ગુજરાતી મેગેઝિન ચિત્રલેખાના સંપાદક શ્રી હરકિશન મહેતા પાસે પહોંચી. હરકિશન મહેતા દીપની તપાસ કરવા માગતા હતા. દીપના માતા પિતા ગભરાઈ ગયા અને પ્રચાર ટાળવા દાવો કર્યો કે દીપ ખરેખર પુનર્જન્મનો કેસ નથી. મહેતા સાહેબ, આ બધી વસ્તુઓ માત્ર ફિલ્મોમાં જ બને છે, લાઈવ જીવનમાં નહીં. ચિત્રલેખાના સંપાદક હરકિશન મહેતાએ દીપના માતા પિતાને દિલાસો આપ્યો, સમજાવ્યા, ખાતરી આપી કે જો આ વાર્તા વાસ્તવ ન હોય, સાચી ન હોય, તો અમે અમારી ચિત્રલેખામાં નહીં છાપીએ, પ્રચાર નહીં કરીએ. બસ અંતે ચિત્રલેખાના પત્રકાર ભરત ગેલાણી અને દીપના માતા પિતા આ બધાએ સાથે મળીને પ્રવાસ માટે નીકળ્યા. જ્યારે બસ ઉદયપુર ખાતે થોભી ત્યારે દીપ સ્વયંભૂ નીચે ઉતરી ગયો, 18 વર્ષનો છોકરો, અને સૌને કહેવા લાગ્યો, આપણે મારા શહેરમાં આવી ગયા, એ આપણે બધા મારા શહેરમાં આવી ગયા. ભરત ગેલાણી, ચિત્રલેખાના પત્રકાર આશ્ચર્ય પામી ગયા. અગાઉ મુંબઈમાં દીપે ઘણીવાર ઘરેથી ભાગીને ઉદયપુર જવાનો પ્રયાસ તો કર્યો હતો, ત્યારે એના માતા પિતા તે ભાગી ન જાય એટલે એને એક રૂમમાં પણ પૂરી દેતા. ત્યારબાદ દીપે ઉદયપુરના અલગ અલગ સ્થાનો, જેમ કે વિક્ટોરિયા સ્ટેન્ડ, ફતેહ મેમોરિયલ, સિટી પ્લેસ ક્યાં છે તે વાત કરી.
જો તમે પહેલું જુઓ, વિક્ટોરિયા સ્ટેન્ડ આ છે. દીપે આની વાત કરી કે ઉદયપુરમાં એક વિક્ટોરિયા સ્ટેન્ડ છે. પછી એણે કહ્યું ફતેહ મેમોરિયલ છે આ મારા ઉદયપુરમાં. આ ફતેહ મેમોરિયલ કોઈ દી નહોતો આવ્યો, બસમાંથી ઉતરીને આ બધું કહેવા માંડ્યો. વળી એણે કીધું સિટી પેલેસ ક્યાં છે? અહીંયા સિટી પેલેસ છે, આવડો આ ઉદયપુરનો સિટી પેલેસ છે, મહેલ ત્યાંના રાજાનો. આથી સૌને ખાતરી થઈ ગઈ કે દીપ આ શહેરથી સારી રીતે વાકેફ છે. પછી દીપે કહ્યું ચાલો હું તમને મારા ઘરે લઈ જાઉં. આવું માંડું બોલવા કે ચાલો હું તમને મારા ઘરે લઈ જાઉં. પછી દીપ જ સૌને પોતાના પુનર્જન્મના ઘરે લઈ ગયો, એ જ મોર્યાલ્યો. અને એના આગલા જન્મના ઘરે જઈને બાણું ખખડાવ્યું. જો આ છોકરો રિયલ ફોટો છે એનો, આ એનું ઘર ને એ છોકરો. ત્યાં પહોંચતા એક યુવાન મળે છે. તેને જોઈને 18 વર્ષનો દીપ કહે છે કે આ મારો દીકરો છે. બહુ નવાઈ લાગી. યુવાન છોકરાને જોઈને દીપ એવું બોલ્યો કે આ મારો છોકરો છે. પ્રથમ તો તે લોકોને એવું લાગ્યું કે આ લોકો પ્રોપર્ટી પચાવવા આવ્યા છે, આ લોકોને અમારી પ્રોપર્ટી પચાવવાનું કાંઈક ષડયંત્ર લાગે છે. તેથી યુવાને આ વાત નકારી કાઢી. એ જા જા, હું તારો દીકરો, તું 18 વર્ષનો કેવી વાત કરે. પરંતુ તેના એક સગાએ કહ્યું કે દીપનો ચહેરો તારી અને તારી બેનના ચહેરા સાથે મળતો આવે છે, માટે થોડીક તપાસ કર્યા બાદ નિર્ણય લેવો ઉતાવળ કરીમાં, કાંઈક છે ખરું મેચિંગ. પછી પહેલાં યુવાનને રસ લાગ્યો, બહુ આ બધી રસપ્રદ વાતો લાગી. અને ધીમે ધીમે જાણતા એને ખ્યાલ એમ થઈ ગયું કે આ દીપ 18 વર્ષનો મારા પિતાશ્રી છે. લાગણીશીલ બની ગયો યુવાન, અને લાગણીશીલ બનીને 18 વર્ષના એના પિતાજી દીપને તેડી લીધા અને શહેરમાં ફેર્યા. તે દરમિયાન દીપે પોતાની પાછલી જિંદગીની ખાણીપીણીની આદતો કહી બતાવી. જ્યાં તેણે બંદૂકો રાખી હતી તે જગ્યા એને બતાવી. યા જગ્યા છે. અને કુટુંબ વિશેની વિગતો કઈ બતાવી બધી, જે ઘણાને ખબર જ નહોતી. આ એક વિચિત્ર દ્રશ્ય સર્જાયું હતું કે એક મોટો થયેલો દીકરો એના 18 વર્ષના બાપને તેડીને ઉદયપુરમાં ફરી રહ્યો છે. દીપે ઘરની નજીકમાં એક જગ્યાએ પહેલાં મંદિર હતું એવી વાત કરી. એના ઘરની બાજુમાં એમ કહ્યું કે આ એક મંદિર હતું, જેના વિશે તેના પુત્ર અને તેના પરિવારને પણ જાણ નહોતી. પછી પરિવારના જૂના એકાઉન્ટન્ટને બોલાવવામાં આવ્યો અને તેને પૂછ્યું, ત્યારે તેણે કબૂલાત કરી કે દાયકાઓ પહેલાં ખરેખર આ મંદિર હતું. આ છોકરો કહે સાચું છે. આટલી ઘટના બાદ દીપને યાદ આવ્યું કે મારા પાછલા જીવનમાં હું પન્નાલાલ અગ્રવાલ તરીકે ઓળખાતો હતો. ઉદયપુરમાં એના આગલા જન્મનું નામ હતું પન્નાલાલ અગ્રવાલ. તેઓ ઉદયપુરના સિટી પેલેસના મુખ્ય સુરક્ષા અધિકારી તરીકે કામ કરતા હતા. પન્નાલાલ અગ્રવાલ પેલેસ મહેલની સુરક્ષા કરવાનું કામ કરતા અને ઘણા રહસ્યો જાણતા હતા. પછી દીપે મહેલમાં જવાની વાત કરી કે મારે મહેલમાં જવું. રસ્તામાં દીપે કહ્યું કે મહેલના પ્રાંગણમાં એક રાણા સંઘની પ્રતિમા છે જેનો એક હાથ ભાંગલો છે. જ્યારે સૌ દીપની સાથે મહેલના વિશાળ પટાંગણમાં પ્રવેશ્યા ત્યારે સૌની નજર બીજે છેડે આવેલી આરસ પાનની એક પ્રતિમા ઉપર પડી. એ આ પ્રતિમા છે, છે હજી છે, આ રાણા સંઘની પ્રતિમા છે. નજીક જઈને જોયું તો સૌની આંખો દંગ થઈ ગઈ. કેમ જે દીપના કહેવા મુજબ તે સ્ટેચ્યુનો એક હાથ ભાંગલો હતો, છે એક હાથ ભાંગલો. પછી મહેલમાં જઈ તેણે ત્યાંના કર્મચારીઓને 3 પંખા વિશે વાત કરી કે અહીં એક 3 પંખા છે કે જે પંખાઓ કેરોસીનથી ચાલે છે. એટલે ઓલા બધા કે એવું, આહા આ મહેલમાં એવા 3 પંખા છે, એ પંખા કેરોસીનથી ચાલતા હતા.
જવાબમાં કર્મચારીઓએ કહ્યું કે આવા કોઈ પંખા મહેલમાં નથી. કેવી વાત કરો, કેરોસીનથી હાલે એવા પંખા. ત્યારબાદ દીપે તેમને કહ્યું કે પહેલી રૂમ એની અલમારી આ જગ્યાએ છે, મેં મૂકેલા છે પન્નાલા લગ્રવાલે. પછી ત્યાં તપાસ્યું, તપાસ કરતા ત્યાંથી 3 પંખા મળ્યા. જોવાશ તમારે પંખા બતાવો. હારિયા અભી બી છે, કોઈને ખબર નહીં કે આ પંખા છે. અને પાછા આ પંખા કેરોસીનથી ચાલે છે, જૂનું વિજ્ઞાન છે. સૌના આશ્ચર્ય વચ્ચે 18 વર્ષના દીપે આ પંખા બતાવ્યા. લોકો કે પણ આ કેવી રીતે ચાલે, ત્યારે દીપ કે જો બતાવું તમને, એમણે આ પંખા કેવી રીતે ચલાવવા તે પણ બતાવ્યું કે આવી રીતે આ પંખા કેરોસીનથી ચાલે. ત્યારબાદ મહેલના એક ભાગમાં દીપે પહેલે સિક્યુરિટીને દિવાલ પર લટકાવેલી એક મોટી ફ્રેમ દૂર કરવા કહ્યું કે આ ફ્રેમ હટાવો તો આ દિવાલ ઉપરથી. એટલે સિક્યુરિટીવાળા કે ન હટાવાય. અરે હટાવો, તમને ખબર નથી એમ શું છે? તો શું છે? તો કે આ ફ્રેમની પાછળથી મહેલમાંથી બહાર નીકળવાનો ગુપ્ત દરવાજો છે. આ મહેલની સુરક્ષા વિભાગની મુખ્ય જવાબદારી હું સંભાળતો હતો, અગ્રવાલ. મહેલના અધિકારીઓએ દીપની આ વાતની પુષ્ટિ આપતા કહ્યું કે દીપની વાત સાચી છે, એ લટકાવેલી ફ્રેમ છે, આ જો આ રહીએ. કોઈને ખબર નહીં કે આની પાછળથી મહેલ બહાર આપત વેળાએ ભાગી જવાનો એક ગુપ્ત રસ્તો છે. રાજા મહારાજાઓના મહેલમાં આવી બધી કેટલીક વાતો હોય. પછી દીપે મહેલનો એક ગુપ્ત પ્રવેશ દ્વાર પણ બતાવ્યો કે જે અનેક સર્પો દ્વારા ભારે સુરક્ષિત હતો, ત્યાં બધા સર્પો રાખ્યા હતા. ત્યારબાદ ખુદ દીપે જ પોતાનું કહેતા પન્નાલાલ અગ્રવાલનું મૃત્યુ કઈ રીતે થયું હતું એ વાત પણ એણે 18 વર્ષની ઉંમરમાં કરી કે મારું આગલા જન્મે કેવી રીતે મૃત થયું હતું, બધું કીધું એને. સન 1977માં મને ઝેરી દૂધ પીવડાવીને મારી હત્યા કરવામાં આવી હતી, એવું બોલ્યો. મને ઝેરી દૂધ પીવડાવીને 1977માં મારી હત્યા કરી છે, મારું ખૂન થયેલું છે. પન્નાલાલ અગ્રવાલ મહારાણા પ્રતાપના 44માં વંશજ રાજા મહારાણા ફતેહસિંહ સાથે ઘણી નિકટતા ધરાવતા હતા. આ એ છે રાણા પ્રતાપના 44માં વંશવારસદાર ફતેહસિંહ, આમની સાથે અને ઘનિષ્ઠતા મિત્ર હતા હતી. તેથી અમુક લોકોને આ પન્નાલાલ સાથે બહુ ઈર્ષ્યા હતી, એના કારણે તે લોકોએ આ પન્નાલાલની હત્યા કરી હતી. એ પણ વાત દીપે કીધી કે મારા હત્યારા આ આ છે, અને એ લોકો એ વખતે જીવતા હતા, અને એણે નામ આપ્યું કે આણે મારું ખૂન કર્યું છે. હવે તમે જુઓ આ પ્રસંગ એના પોતાના શબ્દોમાં જ તમે સાંભળો. દીપ કાપડિયા છે, આવડા એ પોતે કહે છે આ વાત. કેસે હુઈ ક્યા આપને બતાયા? કેસે થા કે બીંગ દો ચીઝે થી, એક તો રાજા કે નિકટવર્તી ઓર રાજ્ય પરિવાર કે નિકટવર્તી ઓર ઉદયપુર કા એક અચ્છા સંચાલન મેરે પાસ થા, ઓર દૂસરા યાને કે આપસી દુશ્મની ભી રહેતી હૈ, તો યે દો ચીઝો કા એક લાલજી કરકે થે જિનકા સાથ મેરા અચ્છા ક્યા બોલતે હૈ દોસ્તી ઓર દુશ્મની દોનો થી. તો ઉન્હોને પન્નાલાલ અગ્રવાલ કી, પન્નાલાલ અગ્રવાલ કી, તો ઉન્હોને હી મેરે ઘર મે પ્લાન્ટ કિયા થા કે એક મેડ થી, તો ઉનકે જરિયે દૂધ કે અંદર ઝહેર દેકર મર્ડર કરવાયા થા. ઉસસે પહેલે ભી મેરે પે એકાદ અટેક હુઆ થા, વો ભી મેને બચપન મે ભી બતાયા થા, બટ ધીસ વોઝ અ ફાઇનલ અટેમ્પ્ટ કે ઝહેર દેકર એક માર દિયા ગયા થા. એસા જબ આપકો ઝહેર દિયા ગયા ઓર જબ આપકો યે અહેસાસ હો ગયા કે યે આપકો ઝહેર દિયા ગયા હૈ ઓર અબ આપકા આખરી સમય આ રહા હૈ, તબ યે એક ભાવ આતા હૈ કે મેરે સાથ વિશ્વાસઘાત હુઆ હૈ. ક્યા ઇસ તરીકે કા થા વિશ્વાસઘાત? ક્યા ઉસકો જિસને વિશ્વાસઘાત કિયા થા ઉસકો એન્ડ તક લેકર જાના યે ભી એક
मंसूबा था। मैं इसीलिए आपसे जानना चाह रहा हूँ कि उस वक्त आपके दिमाग में क्या क्या चल रहा था। हाँ, वो तो बदला तो था ही, बदले का तो भावना थी ही थी, बाकी सबसे कुछ ये नहीं था। जिन्होंने मुझे लास्ट टाइम मेरा मर्डर किया था, उन्होंने ये टाइम भी अटेम्प्ट किया था मुझे मारने का, ये भी एक है। सांभळ्यो तमे, ये आगला जन्मनी वात करे, एक बीजो पण मारा उपर हुमलो कर्यो तो એમાં હું બચી ગયો, પણ છેવટે અમારા રસોડાની એક ડોશી હતી એને ફોડીને એમાં ઝેર નાખીને મને મારી નાખ્યો। પછી એમ કહે છે કે આ જન્મમાં મેં એનું નામ લીધું એટલે આ જન્મમાં પણ મને મારી નાખવાનો એ લોકોએ હુમલો કર્યો હતો। પહેલે પૂછ્યું કે તમને આવી રીતે માર્યા તો તમને એના પ્રત્યે કાંઈ હતું કે હા મને બદલો લેવાની ભાવના હતી અને કદાચ એટલા માટે મારો જન્મ થયો ફરીવાર। આ ભારતીય વિજ્ઞાનને સાચું પુરવાર કરનારી હકીકત છે। ભારતીય આધ્યાત્મિક જ્ઞાન દુનિયાના સર્વ જ્ઞાનોથી અતિ સર્વોત્તમ શ્રેષ્ઠ સત્ય જ્ઞાન છે, એટલે આખી દુનિયા ભારતના આધ્યાત્મિક જ્ઞાનથી લાલાયિત રહે। આવી અદ્ભુત વાતો છે, માટે આપણા ગીતા ભાગવત સત્સંગી જીવન વચનામૃત પરમ સત્ય જ્ઞાન છે એમ સમજો, એમાં ગપગોળા નથી। આપણે આના પહેલા ક્યાંક હતા એ વાત સમજો, આપણને નથી સ્મૃતિ, આને સ્મૃતિ રહી ગઈ। ભરતજીને હતી કે નહીં, ચિત્રકેતુને રહીતી કે નહીં, ઘણા કેવા હોય કે એને આગલા જન્મની સ્મૃતિ રહી જાય। અમારા કૃપાળુ સ્વામી કહેતા હતા, હું જ્યારે જ્યારે પેલા માઠ હેઠળ નીકળતા મને એમ તેમાં હતો। એમ ઘણા લોકોને અમુક અમુક વખતે એવી ખબર પડે કે ક્યારેય આપણે તે જગ્યાએ ન ગયા હોઈએ, તે શહેર ન જોયું હોય, તે સ્થળ ન જોયું હોય, અને તમે ત્યાં જાઓ તો ક્યારેક તમને એમ લાગે કે અહીં હું ઘણી વખત આવેલો છું, આ બધું મારું જાણીતું છે, આ મેં જોયેલું છે, તો તમારે સમજી લેવાનું આગલે જન્મે તમે ત્યાં આવશો। આવી બધી વાતો છે। પછી એણે કીધું કે આ જન્મમાં એ મારા હત્યારાઓએ મને મારવાનો પુનઃ પ્રયાસ કરેલો। આ ઉપરાંત દીપે ઉદયપુરના ઘંટાઘર પોલીસ સ્ટેશનમાં જઈ, જો એ બેઠો નાનો એવો, આ પોલીસ સ્ટેશન છે, એ ફરિયાદ લખાવે છે કે હું પન્નાલાલ હતો અને મારી આ લોકોએ હત્યા કરી હતી, અને વળી પૂર્વે રાજ્યના કાવાદાવામાં અન્ય વ્યક્તિઓની પણ હત્યાઓ થઈ હતી એ બાબતે પણ તે પોલીસ ચોકીમાં જઈને વાત કરે છે, જેની વિગત તે કેસની ફાઇલમાં મળતી આવતી નથી, છે લખાયું જ બધું। આ બધા પ્રસંગ પછી સૌને પાકા પાયે ખાતરી થઈ કે દીપ કાપડિયા એ પન્નાલાલ અગ્રવાલનો બીજો જન્મ છે। ત્યારબાદ આ સંપૂર્ણ ઘટના ચિત્રલેખા મેગેઝિનમાં છાપવામાં આવી તથા ટૂંક સમયમાં આ વાત સમગ્ર વિશ્વમાં જાહેર થઈ, તેથી વિશ્વભરના સંશોધકો દીપને મળવા આવવા લાગ્યા। હાલ દીપ કાપડિયા મુંબઈમાં રહે છે અને તેઓ જણાવે છે કે આ મારા નવા જીવનને સંયોજિત કરતાં કરતાં મને 10 વર્ષ લાગ્યા છે, માંડમાં નવો જન્મ મારો મારા માટે સેટ થયો। બોલો, જન્મનું જ્ઞાન બધું યાદ અને આ નવા જન્મમાં સેટ થવાનું તો બહુ મુશ્કેલી અનુભવાની, 10 વર્ષે માંડ હું આ નવા જન્મમાં સેટ થયો, કારણ કે આત્માએ ફક્ત નવું શરીર ધારણ કર્યું હતું પણ પાછલા જન્મની લાગણીઓનો પ્રવાહ મારા ઉપર ઘણો પ્રભાવિત હતો। આખરે અમુક વર્ષો પસાર થતાં મારું શરીર, મન અને લાગણીઓ મારા વર્તમાન જીવન અને પરિવાર સાથે ગોઠવાઈ ગયા। આમ આવા પ્રસંગો ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે આત્મા શરીરથી સંપૂર્ણ ભિન્ન છે, આપણે દેહ નથી આત્મા છીએ, અને આપણે આગલો જન્મ પણ હતો અને આના પછી પણ બીજો જન્મ આવશે એ વાત પાકી, અને જો પરમાત્માની ભક્તિ કરીએ તો ભગવાનના ધામમાં મુક્તપણાનો જન્મ આવશે અને ત્યાં રહેવા મળશે, ભગવાનનો આનંદ મળશે એ વાત પણ પાકી, અને કોઈ આત્મા ઈચ્છે તો મોક્ષ પણ થાય છે અને તે ભગવાનના ધામમાં પણ જાય છે ને ભગવાનને પણ પામી શકે છે। કેટલાક કવિઓએ આ ભાવનાના ભજનો પણ રચ્યા છે, જેમ કે બાઈ મીરાબાઈ, જૂનું તો થયું રે દેવા
જૂનો તો થયું એ મારો હોંસલો નાનો ને દેવ જૂનો તો થયું હંસ એટલે આત્મા દેવળ એટલે દેહ આ દેહરૂપી દેવળમાં હંસ નામનો આત્મા દેવ રહે છે આ બધા ડેરા છે એ બધાની અંદર આત્મા રહે છે આ ભાવનું આ ભજન છે મીરાબાઈનું બહુ જૂનું છે બહુ સાંભળ્યું છે હવારમાં વહેલી હવારે આરે કાયા રે હંસા ડોલવાને લાગી રે આરે કાયા રે હંસા ડોલવાને લાગી રે રેખું તો રહી એ મારો હંસલો આત્મા નાનો ને દેવ દેહ ગળું તો થયું છે ને ભારતીય સંસ્કૃતિ ને આધ્યાત્મિક જ્ઞાન ભારત દેશની એક મહિલા કેટલું મસ્ત રૂપક લખે પદમાં તારે ને મારે હંસા પિતુરે બંધાણી રે તારે ને મારે હંસા હે દેહ તારે ને મારે પ્રીત બંધાણી ઉડી ગયો હંસ પિંજર પડી તો રહ્યું જીજી 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 બાય મેરા કહે પ્રભુ ગિરધર ના ગુણ એ પ્રેમ નો પિયાલો તમને પાવો ને પીયું એ મારો હંસલો નાનો ને દેવર નો તો એક સોસાયટી હતી ને એની અગાશીમાં એક કાકા હવારમાં છે તેને ભજન ચડ્યું એટલે લલકાર્યું તારે ને મારે હંસા પ્રીતુ રે વંધાણી હમણાં કડી ગાતો તો આવીને વાયતી બે અડબોત કોઈ કે બેલી સાલા હરામ ખોલ મારી હંસાનું નામ લે હવે એની ઘરવાળી હંસા હતી અરે તારે ને એને ક્યારે પીતું બંધાણી બોલ્યો કે મારો માં ભાઈ સાહેબ આ તો મીરાબાઈનું ભજન છે તારે ને મારે હંસા પીતું માટે ગાવામાં ધ્યાન રાખજો માર પડે એવું સામાન હાજી જૂનું તો થયું રે દેવર જૂનું તો થયું મારો હંસલો ના મને દેવર જૂનું તો થયું ગાવ બાય 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 મારો હંસલો આરે ગયા રે હંસા
भाई मेरा વાલા ભક્તો, આપણે ત્યાં રાતોના રાત ભજનો હાલે, આવા ભજનો કલાકારો ગાય હવારો હવાર સુધી માણા બેહી રહ્યો, ઊંઘ જ ન આવે સાહેબ. હા, સમજાય ન સમજાય પણ આ દેશના માનવીઓને આવી આધ્યાત્મિકતા ગમે છે, સંસ્કાર છે. એમ તો એમ પણ બધા ગાય છે ને કાંઈક તો થોડું ઘણું સમજે છે, અને એમાંથી પછી બધા સત્સંગી થાય છે. બાકી તો કરવા કાયાનું કલ્યાણ, એ કરવા કાયાનું કલ્યાણ, હરિનું નામ નહીં છોડું. કાયાને આત્મા નોખું જ નહીં, કરવા કાયાનું કલ્યાણ. પણ ધીમે ધીમે સાચા સંત મળે, સત્સંગ મળે, તમારા જેવા સમજુ હરિભગત મળે, તો એને પણ આવો દિવ્ય સત્સંગ મળે અને એના આત્માનું કલ્યાણ થાય. અહીં તો કિડિયારું પૂરવું, ગાયને પૂછડે પાણી રેડવું, તીર્થયાત્રા કરવા જવું, ત્યાંથી આધ્યાત્મિકતાનો આરંભ થાય અને અખંડ ભગવાનની મૂર્તિમાં જોડાઈ જવું ત્યાં પૂરો થાય. બધું જ કલ્યાણકારી છે. વાત એમ છે, આમ આત્મા શરીરથી સંપૂર્ણ ભિન્ન છે. આપણે શરીર નથી, આપણે આત્મા છીએ, શરીરમાં રહીએ છીએ. આ વાત સમજવાની છે. આનાથી મહારાજ આપણને તે વાતની દઢતા કરાવવા જ આ શ્લોકમાં આત્માનું સ્વરૂપ સમજાવે છે. વૃથોણુ સૂક્ષ્મ ચિદરૂપો જ્ઞાતા વ્યાપ્યા ખીલામ તનુ. હવે એ વ્યાખ્યાઓ બધું આપણે કાલ નહીં, પરમ દિવસે આવશે. કાલ તો અભિષેક કરજો ને ઠાકોરજીનો. કથા થોડી ભારે છે પણ હવે આમ વાંધો નથી આવતો. આ છોકરાઓ પણ આમાં સમજે છે. કેમ છોકરાઓ, ગાવ જોઈ. તારે ને મારે હંસા, પરિવાર તારે એ અડબોત પડી જોજો. વાલા ભક્તો બધા રાજી રહેજો. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી કલ્યાણી ના તારા, તમે રાજી રહેજો સ્વામી. મારી ભૂલો ના ભૂલનારા, તમે મળા તો સુખ છે જાજુ. મારે હૈયે આવી ગયો છું વાલા, આ દીપા
સહજાનંદ સ્વામી મહારાજ સર્વે વાલા ભક્તોને ભાવથી ભેટીને જય સ્વામિનારાયણ.